ધોરણ બે, અસ્સલામ વાલેકુમ. ધોરણ બે બના બાળકો, આ ફોનેટિક સળો પાઠ આપણો ચાલી ગયો છે, એને ફરી આપણે રિવિઝન એકવાર કરી લઈએ. તમારી બુક ઓપન કરો અને મારી સાથે વાંચજો. ઓકે. એ અ બી બ સી ક ડી ડ ઈ ઈ અથવા એ એફ જી ગ એચ હ. આ પ્રમાણે તમારે પહેલો પાઠ આખો રેડી કરવાનો છે અને એના ઉચ્ચારો પાકા કરવાના છે. હવે પેજ નંબર 6 આપણે લખી લીધું છે, એનું રિવિઝન કરજો અને ફરી પેજ નંબર 7 પર આવો. ચાલો, ચિત્ર જોઈ અને A, E, I, O, U વડે ખાલી જગ્યા પૂરવાની છે. ફર્સ્ટ, H, A, T, હેટ, H, U, T, હટ. ચિત્ર જોજો ખાસ, કારણ કે આ બધા આપણે પહેલા ધોરણમાં શીખી જ ગયા છીએ. L, E, G, લેગ, L, O, G, લોગ. P, I, G, પીગ, F, A, N, ફેન. G, U, N, ગન. B I N બીન. T O P ટોપ. T A P ટેપ. H E N હેન. P E N પેન. A N T એન્ટ. E ડબલ G એગ. P I N પીન. B U S બસ. M O P મોપ. M A P મેપ. આ પેજ તમારે તમારી નોટબુકમાં ચિત્રો નથી દોરવાના, માત્ર સ્પેલિંગ લખવાના છે ખાલી જગ્યાવાળા. ઓકે. હવે પેજ નંબર 8 પર મેં તમને સમાન ઉચ્ચારવાળા શબ્દો લખાવેલા, એને તમારે નોટબુકમાં લખવાના છે. કેવી રીતે લખશો? આપણે લખેલા જ છે એને આપણે નોટબુકમાં કેવી રીતે લખીશું? ફર્સ્ટ સમજો, સી એ એન કેન લખ્યું છે તો એની બાજુમાં લીટી કરીને એફ એ એન ફેન, અને ધેન આફ્ટર લીટી કરીને એમ એ એન મેન. સમજી ગયા બાળકો? આ જ પ્રમાણે તમે એફ એ ટી ફેટ પહેલા લખો, ત્યાર પછી સી એ ટી કેટ, અને એની બાજુમાં લખવાનું છે એમ એ ટી મેટ. આ પ્રમાણે આખું પેજ રેડી કરજો નોટબુકમાં અને એને યાદ કરજો. ઓકે. બીજો પાઠ, નંબર્સ 1 થી 10, આપણે પહેલા ધોરણમાં થઈ જ ગયું છે આ, અને એનું રિવિઝન આપણે આજે કરીશું. અને ચોપડીમાં તમે લખી લીધું છે, સ્પેલિંગ બોલતા જજો અને લખતા જજો. ઓ એન ઈ 1, ટી ડબલ્યુ ઓ 2. આ પ્રમાણે તમે બુકમાં તો લખી જ લીધું છે, હવે આ તમે નોટબુકમાં લખજો. અને આ પ્રમાણે ચિત્રો પાડવાના નથી, પણ કાઉન્ટિંગ કરીને લખી દેજો. લેસન 3, વ્હીકલ્સ. સી એ આર કાર. અહીંયા કૌંસ આપ્યો છે, આપણે કૌંસ નથી લખવાનું, આપણે લખીશું સી એ આર કાર, અને એની સામે લખીશું કાર. આ પ્રમાણે નોટબુકમાં લખવાનું છે. ઓકે. બી યુ એસ બસ. વી એ એન વેન. જે ડબલ ઈ પી જીપ. બી ઓ એ ટી બોટ એટલે હોડી. એસ એચ આઈ પી શિપ, શિપ એટલે વહાણ. ટી ઓ એન જી એ ટોંગા એટલે ઘોડા ગાડી. T R U C K ટ્રક, ટ્રક એટલે ખટારો. T R A I N ટ્રેન. B I C Y C L E બાયસિકલ એટલે સાયકલ. S C O T E R સ્કૂટર. R I C K S H A W રિક્ષો. A I R
PLANE airplane. HELICOPTER helicopter. સામેના પેજ પર ઉપરથી કૌંસમાં આપેલા જ છે બ્રેકેટમાં, એમાંથી જોવાના છે પહેલા સ્પેલિંગ અને પછી શોધીને એની સામે ચિત્ર જોતા જઈને તમારે લખવાનું છે. પેજ નંબર 16, એમાં પણ સ્પેલિંગ તમે જો યાદ કરેલા હશે તો એની સામે તમારે ચિત્રો આપેલા છે એની સાથે જોડકા જોડવાના છે. પહેલું ચિત્ર છે સ્કૂટર. હવે સામે અહીંયા તમે સ્પેલિંગ તમને જો યાદ હશે તો તમને ખબર પડશે કે સ્કૂટર ક્યાં છે, તો વાંચતા જશો તો ખ્યાલ આવશે SCOOTER સ્કૂટર. આ પ્રમાણે એને મેચ કરવાનું છે એટલે કે જોડવાનું છે. આ પ્રમાણે તમે આખું પેજ તમારા વાલીની પાસે બેસીને બોલતા જજો અને સામેના ચિત્ર જોઈને જોડજો. પેજ નંબર 17, એમાં ચિત્રમાં રંગ પૂરવાના છે અને નીચે આપેલી રાઇમ છે એને વાંચવાની છે. આટલા ત્રણ પાઠ તમારે રેડી કરવાના છે. આવતા બુધવારે ઇંગ્લિશનું પેપર હશે એટલે તમારે આ ત્રણે ત્રણ પાઠ રેડી કરજો. ઇન્શાલ્લાહ હું એના પર એની જે માળખું હશે તે હું એક બે દિવસમાં તમને મોકલીશ. ઓકે, અલ્લાહ હાફિઝ, ટેક કેર.